ઓફ વડોદરા. પંચમહાલ ડેરીમાં કાયમી નોકરી અપાવવાના બહાને અરજદાર પાસે નાણાં લેતા યુવક યુવતી સામે બી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી છે. મહીસાગર જિલ્લાના એક અરજદાર પાસે નાણાં લેતી વખતે જ અરજદારની સતર્કતાને લઈને બી ડિવિઝન પોલીસે કાયમી નોકરીના બહાને નાણાં ઉઘરાવતા યુવક યુવતીને ઝડપી લેવામાં સફળતા મેળવી છે. અન્ય અરજદારો પાસેથી પંચમહાલ ડેરીમાં કાયમી નોકરી અપાવવા માટે નાણાં લીધા છે કે નહીં તે દિશામાં પોલીસ દ્વારા તપાસ માટે ઝડપાયેલા આ બંનેને ગોધરા કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે પંચમહાલ ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડે જાહેર મંચ ઉપરથી પંચમહાલ ડેરી કે પીડીસી બેંકમાં નોકરી કે અન્ય કામગીરી માટે કોઈપણ નાણાંની માંગણી કરે તો ટોલ ફ્રી નંબર ઉપર અચૂક જાણ કરવાની અનેકવાર જાહેરાત કરી છે. ગોધરા શહેર બી ડિવિઝન ખાતે તારીખ 29/7/2024 રોજ સચિનકુમાર અરવિંદભાઈ પટેલ રહેવાસી ભોજા જિલ્લો મહીસાગરના આરોપીઓ દીપિકાબેન તેમજ નિશાંત વિરુદ્ધમાં પંચામૃત ડેરીમાં કાયમી કરવાના બહાને દસ્તાવેજની નકલો માંગી અને ₹50,000 મેળવી અને વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાનો ગુનો દાખલ થયો છે. સદર ગુનાની આગળની તપાસ PSI દેવરે ચલાવી રહ્યો છે.